ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાતી. ગુજરાતીમાં પહેલો પાઠ શું છે? ચબૂતરો. ચબૂતરો, ચબૂતરો એટલે શું? કે જે ચબૂતરો એટલે શું? કે જે અહીંયા જે તમને દેખાય છે ને આ મોટું મોટું, એને શું કહેવાય? ચબૂતરો. કે જ્યાં પંખીઓ આરામથી બેસે, કંઈ ખાય, પાણી પીએ એ માટે અહીંયા બાંધવામાં આવ્યું છે. અહીંયા ચબૂતરો આ કેવું છે? આ પાઠ કેવો છે? ચિત્રપાઠ છે, એટલે ચિત્રને જોઈને એનું વર્ણન કરવાનું છે, એટલે એના વિશે બોલવાનું છે. તો અહીંયા ચિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા જો તમને આ ચિત્રમાં શું દેખાય છે કે એક અહીંયા શું છે? ચબૂતરો છે, જે ક્યાં બાંધ્યું છે? જમીનથી ઉપર બાંધવામાં આવ્યું છે. કેમ કે જેથી પંખીઓ જ્યાં ઉડીને આવે, એ લોકો થાકી જાય તો અહીંયા શું કરે? આરામથી બેસે, અહીંયા એ લોકોને શાંતિ મળે. એ લોકોને અહીંયા પીવા માટે જો પાણી પણ અહીંયા લટકાવવામાં આવી છે. પછી ત્યાં અંદર કંઈક ચણા વણા, પંખીઓ જે ખાય છે ચણા, એ પણ મૂકવામાં આવ્યું હશે. આ જો અહીંયા માણસ પણ કંઈ થાકી જાય તો પછી અહીંયા આવીને બેસી જાય છે. પછી બીજું તો શું તમને દેખાય છે કે અહીંયા જો ચબૂતરામાં કેટલાક પંખીઓ આવીને અહીંયા શું કરતા છે? બેઠેલા દેખાય છે. હવે જો પંખીઓ શાંતિથી ચણ, એટલે દાણા ચણી શકે તે માટે અહીંયા જમીનથી ઉપર શું બાંધવામાં આવ્યું છે? ચબૂતરો બાંધવામાં આવ્યું છે. તેના પર શું છે? છત. અહીંયા દેખાય ને, છત છે. એટલે જેનો ઉપયોગ શું છે કે ટાઢ, એટલે ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, તેથી પંખીઓને શું મળે? રાહત મળે. કેમ કે જો બહુ વધારે ઠંડી હોય તો બિચારા પંખીઓ કે ક્યાં જવાના છે? એ લોકો તો બસ આકાશમાં ઉડ્યા જ કરે છે ને. પછી એ લોકોનો માળો હોય છે, પણ જો આકાશમાં એ લોકો ઉડતા હોય ને, એ લોકોને અચાનક બહુ ઠંડી લાગે તો આ ચબૂતરા પર અહીં આવીને અહીંયા એ લોકો બેસી શકે છે. ગરમીમાં પણ એવું જ, બહુ તાપ લાગે, ઉનાળો હોય, બહુ જ તાપ લાગે, બહુ ગરમી હોય તો અહીંયા આરામથી એ લોકો બેસી શકે છે. એટલા માટે ઉપર શું છે? છત છે. અને વરસાદના પાણીથી પણ એ લોકો બચી શકાશે, એ લોકોને રાહત મળશે. ચબૂતરાને નીચે પંખીઓને પીવા માટે શું છે? પરબડી લટકાવવામાં આવી છે. અહીંયા દેખાય છે તમને ચિત્રમાં, અહીંયા શું દેખાય છે? પરબડી, એટલે જેને આપણે એટલે સાદી ભાષામાં શું કહીએ કે પાણીઓને પીવા માટેનું એક સાધન છે. ચબૂતરામાં દાણા નાખવામાં આવ્યા છે. શું નાખવામાં આવ્યું છે? ચબૂતરા એટલે આની અંદર, અહીંયા ચિત્રમાં તો દેખાતું નથી, પણ એની અંદર શું છે? ચણા નાખવામાં આવ્યું છે. કેમ કે જેથી પંખીઓને ખાવા માટે ખોરાક મળી જાય. અને પરબડીમાંથી લોકો પાણી રેડવા માટે નિસળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે જો અહીંયા આ જે પરબડી છે, એટલે આ પાણી પંખીઓને પાણી પીવા માટે છે. તેથી જે માણસો એમાં પાણી કેવી રીતે નાખી શકે છે? તો જે નિસરણી એટલે શું? કે આ સીડી અહીંયા લગાવી છે કે જેથી માણસો ચડીને આના પર શું નાખી શકે? પાણી નાખી શકે. ચબૂતરામાં લોકો જુવાર, બાજરી, મકાઈ, બંટી અને વગેરે અનાજના દાણા નાખે છે. આમાં શું નાખે છે? જાત જાતના અનાજ નાખે છે કે જેથી પંખીઓ ખાઈ શકે. અને ચબૂતરો ગામના પાદરમાં મંદિરના ચોકે ચાર રસ્તા આગળ જોવા મળે છે. વધારે પડતો લોકો ક્યાં, આ ચબૂતરો તમને ક્યાં જોવા મળશે? ગામના પાદરમાં, એટલે ગામની અંદર મંદિરના ચોકમાં, એટલે જો મંદિર હોય તો એનાથી થોડા દૂર જોવા મળે છે, અથવા ચાર રસ્તાની આગળ જ અહીં જોવા મળશે. કેમ કે ત્યાં વધારે પંખીઓ હશે અને માણસોને પણ જરાક રાહત મળશે. સમજ પડી કે આ ચબૂતરો એટલે શું? કે પંખીઓને રાહત મળે તે માટે એક, એટલે ઘર ટાઈપ, નાનું ઘર ટાઈપ બનાવવામાં આવ્યું છે. કેમ જેથી પંખીઓને શિયાળો, ઉનાળો, ચોમાસી ત્રણેય ઋતુથી શું મળી શકે? એ લોકોને રાહત મળી શકે. એ લોકો થાકી જાય તો એ લોકોને ખાવા માટે ખોરાક અને પીવા માટે પાણી પણ મળી શકશે.